ગોલિંગ મિત્રો, આજે આપણે બીએસએમ 5 ની અંદર આપણો જે મુખ્ય પેપર જનરલ પેપર ભારતનો સામાજિક ઇતિહાસ એમાં યુનિટ નંબર 2 એમાં છેલ્લો જે પોઈન્ટ છે ભારતમાં નવ જાગૃતિ અને સામાજિક સુધારણા એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ભારતમાં નવ જાગૃતિ અને સામાજિક સુધારણા. હવે નવ જાગૃતિ કોને કહેવાય તો આપણે પહેલું તો ભારતમાં નવ જાગૃતિ અને સામાજિક સુધારણાની વાત કરી. નવ જાગૃતિ એટલે શું? તો જ્યારે આપણો દેશ આઝાદ થયો, આઝાદી પ્રાપ્તિ સુધીની જે 150 સદીનો સમય હતો એ આર્થિક ક્ષેત્રે પાયમાલી રહ્યો. આઝાદીની પ્રાપ્તિ સુધીનો સમય 150 વર્ષ, તો એ સમયે આર્થિક રીતે પાયમાલી ન રહ્યો. જ્યારે અંગ્રેજી કેળવણી અને પશ્ચિમી સભ્યતાનો જે પ્રભાવ પડ્યો અને પ્રભાવને લઈને સમાજ જીવનમાં જે જાગૃતિ અને સુધારાત્મક પ્રવૃત્તિઓએ જોર પકડ્યું, અંગ્રેજી કેળવણી આવી અને પશ્ચિમી જે સભ્યતા અને એનો પ્રભાવ અને એને લઈને સમાજ જીવનમાં જે જાગૃતિ અને સુધારાત્મક પ્રવૃત્તિ તેણે બહુ જોર પકડ્યું અને એક સામાજિક જે કુપ્રથાઓ હતી એ કુપ્રથાઓ નાશ પામી. આપણા જે સમાજની અંદર ઘણી બધી એવી કુપ્રથાઓ હતી એ ધીરે ધીરે નાશ પામી. ધાર્મિક ક્ષેત્રે સુધારણાની જે ચળવળો થઈ એ ચળવળોથી નવ જાગૃતિ આવી, લોકોમાં જાગૃતતા આવી અને અનેક જે આપણી કુરૂઢિઓ અને અરાજકતા હતી એના પર પ્રહાર થયા. રાજા રામમોહન રાયથી માંડીને મહર્ષિ અરવિંદ જેવા સુધારકો અને ચિંતકોનો એના ઉપર ભારે પ્રભાવ પડ્યો. રાજા રામમોહન રાયથી માંડીને મહર્ષિ અરવિંદ જેવા જે સુધારકો અને ચિંતકોનો એના પર ભારે પ્રભાવ પડ્યો. સાહિત્ય અને કલાના ક્ષેત્રે પણ નવજાગૃતિ આવી. એટલે આઝાદી પછી સમાજ, ધર્મ, શિક્ષણ, સાહિત્ય, વિજ્ઞાન અને કલા જ નહીં પણ આર્થિક ક્ષેત્રે નવીન જાગૃતિઓ પામી દેશ આઝાદ થયો અને તેને પરિણામે દેશમાં બહુમુખી વિકાસ અને નવનિર્માણની જે ગતિ છે એ ગતિએ જોર પકડ્યું. ભારત ધીમે ધીમે જગતની જે સભ્યતાઓ છે સભ્યતાઓમાં ગણનાપાત્ર સ્થાન પામ્યું. એના મૂળ આ સમયગાળામાં નખાય. ની અંદર જુદી જુદી સામાજિક સુધારણાની ચળવળો પણ થઈ. એટલે આપણે નવ જાગૃતિ અને સામાજિક સુધારણાની ચળવળો એની વાત કરીએ તો અંગ્રેજોનો જે ભારતમાં પગ પેસારો અને અહીં અમલમાં મૂકેલ જે નીતિ રીતિઓનો ભારતીય સમાજ પર દૂરગામી પ્રભાવ પડ્યો. 18મી સદીનો અંત સુધીમાં જે ખ્રિસ્તીઓ છે, ખ્રિસ્તીઓએ તથા તેમની ધર્મ પ્રચારક સંસ્થાઓએ ભારતવાસીઓ પોતાની તરફ આકર્ષવા શરૂ થયા અને અહીં એક એવા વર્ગનો ઉદય થવા લાગ્યો કે જે પશ્ચિમ સભ્યતા અને સમાજને આદર્શ માની, પશ્ચિમની જે સભ્યતા અને સમાજને આદર્શ માની ભારતીય સમાજને ધૃણાની દ્રષ્ટિએ જોવા લાગ્યો. બીજી બાજુ ભારતીય સમાજ બાળલગ્ન, બહુપત્ની વિવાહ, સતી પ્રથા, બાળકોને દૂધ પીતી કરવાની પ્રથા, કન્યા વિક્રય, જ્ઞાતિ બંધનો જેવી રૂઢિઓ અને પ્રથાઓમાં જકડાયેલો હતો. આંતરજ્ઞાતીય કે વિધવા પુનર્લગ્ન અને ખુદ વિદેશ યાત્રાના નિષેધ પ્રવર્તતા હતા. સામાજિક પ્રતિબંધોના ઘાતકીપણાથી ગવાયેલા અને ત્રાસેલા કેટલાય હિન્દુઓ મુસલમાન અને ખ્રિસ્તી બનવા પ્રેરાતા હતા. આવી પરિસ્થિતિમાં 19મી સદીમાં અંગ્રેજી શિક્ષણ દ્વારા ભારતમાં પાશ્ચાત્ય સભ્યતા અને વિચારોનો પ્રસાર થયો. આમાં કેટલાક ભારતીયોએ પશ્ચિમી રંગે રંગાઈને પોતાની ભારતીયતા બિલકુલ ગુમાવી દીધી, પણ અધિકાંશ નવશિક્ષિતોએ પશ્ચિમી સભ્યતાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, સારી બાબતોને ભારતમાં લાવવા માટે પુરુષાર્થ કર્યો. ભારતીય સમાજની આંતરિક તાકાતથી તેઓ પૂરેપૂરા વાકેફ હતા. આથી
તેની ઉપરની રૂઢિઓ અને અંધવિશ્વાસોના કોચલાને તોડી તેને જાગૃત કરી તેની આંતરિક શક્તિને પ્રગટ કરવા માટે તેમણે સુધારણા આંદોલન ઉપાડ્યું. અને ભારતીય સમાજ હિન્દુ ધર્મ પર આધારિત હોવાથી ધર્મ અને સમાજ બંનેને ક્ષેત્રે સુધારણાનું કાર્ય અનિવાર્ય બન્યું. રાજા રામમોહન રાય, કેશવચંદ્ર સેન, મહાદેવ ગોવિંદ રાનડે, સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, વિદુષી અને બેસન્ટ વગેરે આ આંદોલનોના પ્રણેતા હતા. તેમણે સુધારણા માટે સ્થપાયેલી સંસ્થાઓ પૈકીની આજ દિન સુધી કાર્યશીલ છે, જેમાં બ્રહ્મ સમાજ, પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, રામકૃષ્ણ મિશન અને થિયોસોફિકલ સોસાયટીની પ્રવૃત્તિઓ નોંધપાત્ર છે. મિત્રો, ભારતમાં નવજાગૃતિ અને સામાજિક સુધારણાની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે આજે વિવિધ સંસ્થાઓ છે, બ્રહ્મ સમાજ હોય કે પ્રાર્થના સમાજ હોય કે રામકૃષ્ણ મિશન હોય કે આર્ય સમાજ હોય કે થિયોસોફિકલ્સ, તો એની પણ આપણે ટૂંકમાં સમજૂતી મેળવી રહી. તો અહીંયા આપણે પૂરું કરી અને નેક્સ્ટ લેક્ચરની અંદર આજે વિવિધ સંસ્થાઓ છે, સુધારણાત્મક જે પ્રવૃત્તિઓ ચલાવતી જે ઊભી થઈ એની આપણે વાત કરવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આવજો.